સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સિક્કી પટેલ કેમ્પસમાં આવેલા ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા લેવાયેલ રહેલ જેટકોની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનું યુવરાજસિંહ જાડેજા દ્વારા પરીક્ષાર્થીની કાર નંબર સાથે નામ જાહેર કર્યું. પ્રાંતિજ બાકલપુર રોડ ઉપર આવેલ સિક્કી પટેલ કેમ્પસમાં આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા લેવાઈ રહેલ જુનિયર સિવિલ એન્જિનિયર જેટકોની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું આપના વિદ્યાર્થી નેતાએ ફરી એકવાર પેપર લીક મામલે ખુલાસો કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુવરાજસિંહ જાડેજા દ્વારા પેપર લીક મામલે બાયડનો વિદ્યાર્થી જે પ્રાંતિજ ખાતે કાર લઈ પેપર આપવા આવેલ વિદ્યાર્થીનું નામ અને કાર નંબર જાહેર કર્યો હતો, જેથી પ્રાંતિજ બાકલપુર રોડ ઉપર સિક્કી પટેલ કેમ્પસમાં પરીક્ષા કેન્દ્ર બહાર યુવરાજસિંહ જાહેર કરેલ ગાડી નંબર GJ09AG0393 પરીક્ષા કેન્દ્ર પાસે આવેલ મેદાનમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ જોવા મળી હતી. તો પરીક્ષા કેન્દ્ર ખાતે 3 બેચમાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1 બેચમાં 120 વિદ્યાર્થીઓ એમ કુલ 3 બેચમાં 360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં મિત પટેલ નામનો વિદ્યાર્થી મિત પટેલે 12:30 થી 2:30 બીજી બેચમાં પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષા આપી 2:40 કાર પાસે મિત પટેલ આવતા તેણે જણાવ્યું હતું કે હું આ બાબતે કશું જાણતો નથી. ત્યારે પ્રાંતિજ પોલીસ આવી પરીક્ષાર્થી મિત પટેલને તેની કાર સાથે પ્રાંતિજ પોલીસે ઝડપી લીધો હતો અને તેને જિલ્લા LCB પોલીસને સોંપ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. પરીક્ષા પર આરોપ એવો લાગ્યો છે કે જે આ નંબરની ગાડી જે છે એ ગાડી નંબરના જે માલિક હોય એમણે આ પરીક્ષાની અંદર ફેકિંગ કરેલું છે અને પરીક્ષા જે છે આપેલી છે કંટ્રોલ. મારે કંટ્રોલ નહીં પટેલ કેટલીક વાત સાચી છે. યુવરાજસિંહ જાડેજા જે છે જે વિદ્યાર્થી નહોતા જે એમનું એવું કેવું છે કે આ કાર નંબર આપ્યો આ કાર નંબર ત્યારે કાર નંબર કાર અહીંયા મળી આવી પછી એમનું એવું કહેવું છે કે આ જે કાર માલિક કે જે વ્યક્તિ છે એને પરીક્ષાની અંદર કરેલું છે મેળવેલું છે. તમે ક્યાંથી જો બહારથી જો તમે શેની પરીક્ષા આપવા માટે આવેલા હતા? શું તમે શું અભ્યાસ કરેલો છે અને આપો બીજું કોઈ જણાવી આપો નામ જોવા ભાઈ તમે વિગતથી જણાવો.